ઉપલેટા તાલુકાના સંધિ કલારિયા ગામમાં કોરોના મહામારીમાં કોરોના પહોંચ્યો નથી. મેળાવડા ફેરિયાઓ અને બહારના લોકોને આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સંધિ કલારિયા ગામ કે જ્યાં આ ગામમાં આજ દિન સુધી પહોંચ્યો નથી. 750ની વસ્તી ધરાવતું સંધિ કલારિયા ગામના લોકોની જાગૃતિને લઈને આ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યું છે. આ ગામમાં ઉકાળા વિતરણ અને ઘરે ઘરે જઈને સતત હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવી રહી છે. ગામડાની વાત આવે એટલે શુદ્ધ હવા, પાણી, ખોરાક બધું જ મળી રહે છે. ગ્રામજનોની દરિયાદિલી જેમજ લાગણીશીલ તેમજ માણસોની કલ્પના સહેજે મનમાં જાગે છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે અને પોતાનું રૌદ્ર રૂપ સ્વરૂપ ધારણ કરવા લાગ્યું છે. ત્યારે મારું નામ અબ્બાભાઈ અલીભાઈ, હું આ ગામનો સરપંચ છું. બરાબર, આ ગામમાં એક પણ કેસ નોંધેલ નથી, ગયા વર્ષે પણ નોંધેલ નહોતો. અત્યારે ઉકાળા વિતરણ અમે ચાલુ કર્યું છે, ચાલુ છે. બરાબર, બહારના ફેરીને આવવાની મનાય છે. આરોગ્ય અધિકારી એક થી બે થી કાયમી આવે છે, તપાસ કરે છે. બરાબર, એક પણ કેસ નથી અહીંયા અમારા ગામમાં, ગયા વર્ષે નહોતો. લોકોને એટલી જાગૃતિ છે કે એક પણ કેસ નથી. બરાબર, મારું ગામ સંધિ કલારિયા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હું આ ગામનો સરપંચ છું, ઉપસરપંચ છું. મારા ગામમાં છેલ્લા વર્ષ દિવસથી કોઈ પણ કોરોનાનો કેસ એક પણ નથી નોંધાણો. બરાબર, આ ગામની અંદરમાં સરપંચશ્રીના આદેશથી અને આરોગ્યવાળાના આદેશથી લોકડાઉન રાખેલું છે અને મોઢે માસ્ક બાંધી રહેવાનું ફરજિયાત છે. બહારથી કોઈ ફેરિયાઓને આવવાની મનાય છે. બહાર ગામના લોકોને પણ બહાર જવાની મનાય છે, બહારથી આવતા લોકોને પણ મનાય છે. બરાબર, આ ગામની અંદરમાં ઉકાળા વિતરણ ચાલુ છે, આરોગ્યવાળાની તપાસ ચાલુ રાખી છીએ અમે, અને ગામનો પણ પૂરો સાથ સહકાર છે. ગામના લોકોની જાગૃતિ છે, ગામના લોકો પૂરેપૂરું પાલન કરે છે, જેથી કરી અને એક પણ કેસ કોરોનાનો થયો નથી. ગયા વર્ષે પણ નથી થયો, આ વર્ષે પણ નથી થયો. બરાબર, એટલે આ અમે લોકોને કહી છીએ કે આ વસ્તુથી જાગૃતતા રાખો. આ વસ્તુ કરવાથી બધાને બીજાને પણ પ્રેરણા આપી છે કે આ વસ્તુ કરો, તેનાથી કોરોના મુક્ત થાઓ, કોરોનામાંથી બચવાની પૂરેપૂરી શક્યતા છે. મારું નામ ડૉક્ટર હેપી એન પટેલ, મેડિકલ ઓફિસર, પીએચસી કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. પીએચસી કોલકીની અંડરમાં જે જામ ટીમડી સબસેન્ટરનું સંધિ કલારિયા એટલે કે જૂના કલારિયા જે ગામ છે, એમાં આજ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયેલ નથી. કોઈ પણ એક્ટિવ કેસ પણ નથી, કોઈ પણ જૂના કેસ પણ નથી, એક પણ કેસ નથી. અને આનું મુખ્ય કારણ એ છે કે જે ગામ લોકો પોતાના કોવિડ લાઇક બિહેવિયરનું જે મેન્ટેન કરે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક પહેરવું છે, આ બધી વસ્તુનું ત્યાં સારી રીતે પાલન થાય છે. અને જે સૌથી મહત્ત્વનું કારણ છે એ છે કે એ લોકો ગામની બહાર જતા પણ નથી અને બહારના કોઈ લોકોને અનનેસેસરીલી અંદર આવવા પણ નથી દેતા અને આ લોકોનું ચુસ્તપણે પાલન કરે છે. હાલમાં રમઝાન મહિનો ચાલે છે, છતાં પણ ત્યાં ગામ આખું સજ્જડ બંધ છે અને કોઈ પણ વ્યક્તિએ નમાઝ પઢવા માટે પણ બહાર આવતું નથી. અને જે કોવિડ લાઇક બિહેવિયર છે તે બહુ સારી રીતે પાલન થાય છે. આપણી જે આરોગ્યની ટીમ છે પીએચસી કોલકીની અંડરમાં, જે ટીમડી સબસેન્ટરની ટીમ છે, વીકમાં બે વાર ત્યાં ઘરે ઘરે સર્વે કરવા માટે જાય છે. આ ઉપરાંત ત્યાં ટીમડી ગામની અંડરમાં જે સીએચઓ મેડમ છે
કે ત્યાં ટેસ્ટિંગ કરવા માટે પણ જાય છે અને જે આશા વર્કર લોકલ છે જે પ્રોપર જૂના કલારિયા ગામના જ છે એ રોજે રોજ સર્વે કરે છે ત્યાં અને આના ઉપરાંત જે કોઈ વ્યક્તિઓને જરૂર હોય તેમને દવા ને બધું પહોંચાડે છે।